રાજપીપળાના ભાટવાડા ટેકરા ઉપર આવેલ પુરોહિત ખડકી પાસે સેવણનું ઝાડ આવેલું છે। પ્રાઇવેટ પ્રોપર્ટીમાં આવેલ આ સેવણના ઝાડની ડાળકીઓ આસપાસના મકાનો ઉપર લચી પડી છે, જેના કારણે મકાનોને નુકસાન થવાનો ભય આસપાસના રહીશોને સતાવી રહ્યો છે। જો કે આ બાબતે તેઓએ મકાન માલિકને રજૂઆત પણ કરી હતી, પરંતુ અત્યાર સુધી ઝાડનું કટિંગ નહીં કરાવતા રહીશોને ચોમાસા દરમિયાન ઝાડની ડાળખી તૂટીને પડવાથી જાનહાનિ થવાનો ભય સતાવી રહ્યો છે, ત્યારે આ બાબતે તેઓ આ ઝાડને વહેલી તકે ઉતારી લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ઉપરાંત આ ઝાડની નીચેથી વીજ વાયર પણ પસાર થાય છે, ત્યારે વાવાઝોડાના કારણે જો ઝાડની ડાળખી પડે તો કોઈને કરંટ લાગવાની અને વીજ પુરવઠો ખોરવાઈ જવાની પણ ભય રહેલો છે। આ બાબતે મકાન માલિક સાથે વાત કરતા તેઓએ પોઝિટિવ અભિપ્રાય આપ્યો હતો અને જલ્દીથી તેઓ ઝાડને ઉતારી લેશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું। આ ભાટવાડામાં મકાન પુરોહિત ખડકીની અંદર સેવાનું લાકડું છે, એમાં ઝાડ મોટું થઈને છે, એ બધાને અમને નુકસાન છે। અમારા ઘરમાં પણ આજુબાજુમાં અમને બાજુની પણ દિવાલ પડી ગઈ ને એમની પોતાની પણ પડી ગઈ છે દિવાલ, અને અમારા ઘર આગળ મોટું ઝાડ સીધું નમી પડ્યું છે। હવે એની જવાબદારી કોણ લેશે? હવે તમે મ્યુનિસિપાલિટીવાળા લેશે કે કલેક્ટર લેવાના છે, કોણ લેવાનો છે? હવે જેમ બને તાત્કાલિક અમારું આ ઝાડ તમે અહીંથી હટાવી દો, અને મંદિરમાં આવજો ને પણ અમારે આ બાજુ લાઇટોનું આ બધી જ અમને હેરાન ગતિ છે, લાઇટ પણ અહીંથી પણ જતી રહે છે। તો હવે અમારે શું કરવું? આ મકાન માલિક છે તેમને તાત્કાલિક આ મારું અહીંથી જળ હટાવે, કહ્યું હતું મેં કહેવા પણ ગઈ હતી, તેમ કહે છે કે તો ભાઈને બાજુવાળા ભાઈને કીધું તે ઉતારી પાડશે, પણ હજુ આજે તો 5-6 મહિના થઈ ગયા પણ એનું કશો નિકાલ આવ્યો નથી। કડકીમાં ઘર છે ત્યાં મારી દિવાલ ને તિરાડ પડી છે, અને આ ઝાડ વહેલી તકે એનો નિકાલ કરે તો સારું છે। ભાટવાડાનો વિસ્તાર છે, મુકેશ 4 નંબરનો વોર્ડ, એમાં આ સેવણનું ઝાડ છે ને, તે રાત્રે લાઇટો તો ઠીક છે, લાઇટ તો પડતી જ નહીં અહીં આગળ, અમે કપાવવાની કેટલી વાર વાતચીત કરી છે એમને, તોય એ કામ કરતા નહીં। અહીંયા ઘરને મકાન, બાજુના મકાનમાં નુકસાન, સામેના મકાનમાં નુકસાન, બધે નુકસાન થયા કરે છે, એટલે અને બીજું કે અહીંયા છે ને જે લાઇટ છે ને રાત અંધારામાં ઉંમરવાળા વ્યક્તિઓ રહે છે, લાઇટ પડતી નહીં બિલકુલ, અહીંયા આવવા જવાની તકલીફ પડે છે। અમારી માંગણી વહેલી તકે અમારો છે ને ઝાડ કપાઈ નાખે એવી માંગણી છે અમારી। ધર્મેન્દ્ર પટેલ, ભાટવાડા વિસ્તારમાં સેવણનું ઝાડ આવેલું છે પ્રાઇવેટ મકાનમાં, એનું ઝાડ અતિ મતલબ મોટું થઈ ગયેલું છે, એનાથી મૂળિયા લાંબા થઈ ગયા, મૂળિયા લાંબા હોવાથી આપણે મકાન ફાટ્યું છે। હવે એની બાજુમાં મારું ઘર આવેલું છે, મારા ઘરની ઉપર આખું ડાળખું નમી ગયેલું છે, એ ડાળખું નમી જાય તો મારું અહીંયા ટોયલેટ બાથરૂમ છે, પેરાપીટ છે, એ આખું નુકસાન થાય એવું છે, અને કાલ ઉઠીને કંઈ જાનહાનિ થાય એની જવાબદારી કોણ લેવા લેશે? શું માગણી? માગણી એવું છે વહેલી તકે આ ઝાડ કપાઈ જાય એવી માગણી છે અમારી। ફળિયાના 2-4 જણ વ્યક્તિઓએ મને જાણ કરી એટલે મેં તાત્કાલિક ઝાડ કપાવવાને ફોરેસ્ટમાં પણ વાત કે લાઇટ કટ થવાની છે, તો 7-11 બંધ છે, એમાં મેં કુલદીપભાઈ પ્રમુખશ્રી છે આપણા મ્યુનિસિપાલિટીના એમને પણ કહ્યું છે, એટલે તાત્કાલિક એનું નિરાકરણ લાવવાની કોશિશ કરી રહ્યો છું, હું એની પાછળ છું જ, એટલે તમે એવું ના સમજશો કે હું પબ્લિકની જોડે નથી, એટલે તમારા કરતાં મને વધારે ચિંતા છે આ વસ્તુની, બરાબર છે? એટલે આ કામ તમારું બને એટલું જલ્દી પતી જશે।